અત્યારે મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિને સારું વેતન જરૂરી બન્યું છે. ત્યારે દ્વારકા જિલ્લાની ટાટા કંપનીના સોલ્ટ વર્કર્સ વિસ્તારના વર્ષોથી કામ કરતા કામદારોને યોગ્ય વેતનની માંગો હજુ પૂરી ના થતા તેમને સૂત્રોચ્ચાર કરી માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. દ્વારકાના ગુરુગઢ ગામ પાસે ટાટા કંપનીના વિશાળ સોલ્ટ પ્લાન આવેલા છે, જ્યાં મીઠું તૈયાર કરવામાં આવે છે. અહીં મહત્વની કામગીરીમાં સોલ્ટ વર્કર્સ એરિયાના મજદૂરો વર્ષોથી પોતાનો પગાર વધારવાની માંગણી કરી રહ્યા છે. તેઓ સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે. સોલ્ટમાં કામ કરતા ઓપરેટર સહિતના કામદારોને એક સમાન કામ હોવા છતાં ખૂબ જ ઓછું વેતન મળવાનું હોવાનો કામદારોનો આક્ષેપ છે. કામદારોનું કહેવું છે કે જે સોલ્ટ એરિયામાં તેઓ કામ કરી રહ્યા છે તે જ એરિયામાં કંપની દ્વારા બીજા લોકોને ઊંચા પગાર અને મેડિકલ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. ટાટા સોલ્ટમાં વર્ષોથી કામ કરતા કામદારોને સરખા કામ સરખા વેતનની સાથે ન્યાય નહીં મળે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઓખા મંડળ મજદૂર સંઘ દ્વારા સૂત્રોચ્ચાર કરી આજે વિરોધ નોંધાવ્યો હતો. ટાટા કંપનીના સોલ્ટ એરિયામાં કામ કરતા અંદાજે 60 જેટલા મજૂરોને કોન્ટ્રાક્ટર દ્વારા ઓછું વેતન આપવામાં આવી રહ્યું હોય તેથી મજૂરોએ વિરોધ નોંધાવ્યો હતો. કંપનીના અન્ય લોકોને 28,000 પગાર અને સુવિધા કંપની આપતી હોય ત્યારે આ જ લોકોને તે જ કામગીરીના 7,000 આપતા હોય તેમજ કોઈ સુવિધા ન આપતા હોય તો કામદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ સમાન કામ અને સમાન વેતનની કામદારોએ માંગ કરી હતી. અમારું જ્યારે કંપની પહેલી આ એરિયામાં ત્યારે પંચાયત આગળ બધી જમીન હતી, ત્યારે પંચાયતના સરપંચો આગળ બધા કંપનીવાળા જઈને અને એમ કીધું કે ભાઈ આ પંચાયતની જમીન છે, અમને કંપનીના મીઠાન સોલ્ટ માટે આપો. એટલે પંચાયત બધાએ પૂછ્યું કે ભાઈ અમને શું મળશે. ત્યારે કંપનીએ એમ કીધું કે ભાઈ તમારા માણસોને બધાને કામે રાખશું અને સરખું રોજગારી આપશું. ત્યારે પંચાયતના બધા સરપંચો એગ્રી થઈને એણે આ જમીન આપી કંપનીઓને. ત્યારે જ્યારે આ કંપની શરૂઆત થઈ ત્યારે ચરકલા સોલ્ટ એરિયાનો એક પંપ હતો, એની પગાર 700 રૂપિયા હતો ને અમારો શરૂઆતનો પગાર 75 રૂપિયા કરીને શરૂઆતથી પાયાથી જ અમારું શોષણ કરી રહી છે. આજની તારીખમાં અમારો પગાર 7,000 રૂપિયા છે અને એનો પગાર 28,000 થી 30,000 રૂપિયા છે. એક જ કામગીરી એક જ એરિયામાં આટલો મોટો પગારનો તફાવત. અમારા જેટલા ઓખા મંડળ મજૂર સંઘના કામદારો છે, જેટલા પંપમેનો છે, બ્રાઇનમેન છે, એનો કામગીરી શું છે કે આ કંપની ટાટા કંપની જે રો મટીરિયલ છે મેન એ પૂરું પાડવાનું છે. જો આ કંપની અમે રો મટીરિયલ કંપનીને પૂરું ન પાડીએ તો ટાટા કંપની બંધ થઈ જાય એમ છે. એટલે અમે એના કંપનીના કમાવ દીકરા છીએ. કમાવ દીકરાને જે આટલું બધું શોષણ કરે છે આ શોષણમાંથી અમે કંટાળી ગયા છે અને આ શોષણ બંધ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પણ ટાટા કંપનીનો એટલો બધો ભેદભાવથી અમે થાકી ગયા છીએ કે ચરકલા પંપ કાયમી છે, અમારે ચરકલા અને સાંભળાસર બે પંપ કાયમી છે અને અમારા જે બધા છે એ કોન્ટ્રાક્ટમાં છે. તો એટલો બધો તફાવત કરે છે કે અમારો પગાર 6,000 છે અને એનો પગાર 30,000 છે. ધર્મેશ ઉપાધ્યાય, લાઈવ ગુજરાત ન્યૂઝ, દ્વારકા.